આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો અને મુખ્ય મુદ્દાઓ આ વિડીયો BKNM યુનિવર્સિટી તેમજ અન્ય યુનિવર્સિટીઓમાં કોલેજોમાં ઉપયોગી છે. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો યુનિટ નંબર 1 15 માર્ક્સ. પ્રશ્ન: વેપારની શરતોનો ખ્યાલ સમજાવો. વેપારની શરતો બે વસ્તુઓ વચ્ચેના આંતરરાષ્ટ્રીય વિનિમય દરને વ્યાપારની શરત કહે છે. અંગ્રેજીમાં ટર્મ્સ ઓફ ટ્રેડ શબ્દ છે. તેના માટે આવી રીતે સમીકરણ છે, ગણતરી માટેનું આ સૂત્ર છે. વેપારની શરતોનું દ્રષ્ટાંત, દાખલા તરીકે અમેરિકાથી એક કોમ્પ્યુટરની આયાત કરવા માટે ભારતને 500 કિલોગ્રામ ઘઉંની નિકાસ કરવી પડે છે, તો વેપારની શરત 1 કોમ્પ્યુટર બરાબર 500 કિગ્રા ઘઉં. વેપારની શરત અનુકૂળ વેપારની શરત હોઈ શકે છે, તેવી જ રીતે પ્રતિકૂળ વેપારની શરત હોઈ શકે છે. પ્રશ્ન: વ્યાપારની શરતોના પ્રકારો અથવા સ્વરૂપ સમજાવો, જેમાં કુલ વ્યાપારની શરતો, ચોખ્ખી વ્યાપારની શરતો અને આવક વ્યાપારની શરતો. વ્યાપારની શરતોનું વર્ગીકરણ આવી રીતે કરી શકાય છે: વસ્તુ વિનિમયના આધારે, ઉત્પાદનના સાધનોના વિનિમયના આધારે અને તુષ્ટિગુણના આધારે. કુલ વસ્તુ વિનિમય વ્યાપાર શરતો, તેને ગ્રોસ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ અંગ્રેજીમાં કહે છે. વિલિયમ ટાઉસિંગે આ ખ્યાલ વિકસાવ્યો છે. નિકાસોના જથ્થા અને આયાતોના જથ્થાનો ગુણોત્તર એટલે કે ભાગાકાર કરવામાં આવે છે. આ રીતે સૂત્ર દ્વારા કુલ વસ્તુ વિનિમય વ્યાપારની શરતોની ગણતરી થઈ શકે છે. ચોખ્ખી વિનિમય વ્યાપાર શરતો, અંગ્રેજીમાં તેને નેટ બાર્ટર ટર્મ્સ ઓફ ટ્રેડ કહે છે. તેને વસ્તુલક્ષી વ્યાપારની શરતો પણ કહે છે. સામાન્ય રીતે વ્યાપારની શરતોના આ ખ્યાલનો જ ઉપયોગ કરવામાં આવે છે. નિકાસ વસ્તુના ભાવ સૂચકાંક અને આયાત વસ્તુના ભાવ સૂચકાંક, તેના ગુણોત્તર દ્વારા ચોખ્ખી વિનિમયની વ્યાપારની શરતો આવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી આવક વ્યાપારની શરતો. જીએસ ડોરેન્સ દ્વારા આ ખ્યાલ રજૂ કરવામાં આવેલો છે. દેશની આયાત કરવાની ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. તેને ગણતરી કરવા માટે આવી રીતે સૂત્ર છે: ચોખ્ખી વિનિમય વ્યાપાર શરતો ગુણ્યા નિકાસી વસ્તુનો જથ્થા અંક. પ્રશ્ન: વિદેશ વ્યાપારથી થતા લાભો સમજાવો. વિદેશ વ્યાપારથી જુદા જુદા લાભો પ્રાપ્ત થાય છે. મૂડીરોકાણ વધે છે, કુલ ઉત્પાદન વધે છે, અપ્રાપ્ય વસ્તુઓ દેશને મળે છે, રોજગારીનું પ્રમાણ વધે છે, વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તામાં સુધારો થાય છે, વસ્તુઓ અને સેવાઓની કિંમત ઘટે છે વગેરે. યુનિટ નંબર 2 20 માર્ક્સ. પ્રશ્ન: વેપાર તુલા અને લેણદેણની તુલાનો અર્થ જણાવીને લેણદેણ તુલામાં ખાધના કારણો સમજાવો. વેપાર તુલા બેલેન્સ ઓફ ટ્રેડ, દ્રશ્ય અથવા ભૌતિક વસ્તુઓનો આયાત નિકાસનો વાર્ષિક હિસાબ. તેવી જ રીતે બીજો ખ્યાલ લેણદેણ તુલાનો છે, બેલેન્સ ઓફ પેમેન્ટ, દ્રશ્ય ભૌતિક વસ્તુઓ અને સેવાઓનો આયાત નિકાસનો વાર્ષિક હિસાબ. લેણદેણ તુલામાં ખાધના કારણો: યુદ્ધની પરિસ્થિતિ, વસ્તી વૃદ્ધિ, કુદરતી આપત્તિઓ, વિદેશી ઋણ ફુગાવો, આર્થિક વિકાસની પ્રક્રિયા, દેશના ચલણનું અધિમૂલ્યન, હુંડિયામણની ગેરરીતિઓ વગેરેને લીધે લેણદેણની તુલામાં ખાધ જોવા મળે છે. પ્રશ્ન: લેણદેણ તુલામાં
ખાદ નિવારવાના ઉપાયો સમજાવો. જુદા જુદા પગલાઓ અથવા ઉપાયો છે જેના દ્વારા લેણદેણની તુલાની ખાદ દૂર કરી શકાય છે. નિકાસને પ્રોત્સાહન આપવું, આયાતનું નિયમન કરવું, ફુગાવાનું નિયંત્રણ, અવમૂલ્યન, નાણાં સંકુચન, વિનિમય અંકુશ વગેરે. ભારત સરકારે લીધેલા કેટલાક પગલાઓ. સરકારે વિદેશી સહાય આપી છે, નિકાસ પ્રોત્સાહન માટે વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે, અવમૂલ્યન કરવામાં આવ્યું છે, નિકાસકારોને કરવેરામાં રાહત તેમજ નાણાકીય સહાય, નિકાસને વેગ આપવા માટે SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આયાત અવેજીકરણ વગેરે પગલાઓ. યુનિટ નંબર 3, 15 માર્ક્સ. પ્રશ્ન 1991 પછી ભારતના વિદેશ વેપારના કદમાં આવેલા પરિવર્તનો સમજાવો. વિદેશ વેપારનું કદ એટલે વેપારનું કુલ પ્રમાણ, કુલ આયાત અને કુલ નિકાસ. વિદેશ વેપારના કદમાં આવેલા પરિવર્તનો, આયાતોમાં વધારો થયો છે, નિકાસોમાં વધારો થયો છે, એકંદરે ખાદ જોવા મળે છે. પાછલા 5-1 વર્ષોમાં સરકારે આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપ્યું છે. 1991 પછીના થોડા સમયમાં વિદેશ વેપારમાં નોંધપાત્ર વધારો. COVID-19 લોકડાઉનને લીધે વિદેશ વેપારમાં મોટો ઘટાડો નોંધાયો છે. પ્રશ્ન 1991 પછી ભારતના વિદેશ વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો સમજાવો. વિદેશ વેપારનું બંધારણ એટલે આયાતોનું સ્વરૂપ અને નિકાસોનું સ્વરૂપ. આયાતોની વાત કરીએ તો વિકાસલક્ષી આયાતો વધી છે, તૈયાર વસ્તુઓની આયાતો ઘટી છે, કાચા માલની આયાતોમાં વધારો, અનાજની આયાતોમાં ઘટાડો થયો છે. નિકાસોની વાત કરીએ તો પરંપરાગત નિકાસોમાં ઘટાડો, તૈયાર વસ્તુઓની નિકાસોમાં વધારો થયો છે. નિકાસોમાં વિવિધતા આવી છે, ખેત પેદાશોની નિકાસોમાં વધારો થયો છે. યુનિટ નંબર 4, 20 માર્ક્સ. પ્રશ્ન મુક્ત વેપારની તરફેણની દલીલો સમજાવો અથવા તો સંરક્ષણ નીતિની વિરુદ્ધની દલીલો. તો અહીં બંને મુદ્દાઓ એક સાથે છે, મુક્ત વેપારની તરફેણ અને સંરક્ષણ નીતિની વિરુદ્ધની દલીલો. ઇજારાનું નિયંત્રણ, સામાજિક લાભ, કાર્યક્ષમતામાં વધારો થાય છે, નવી ટેકનોલોજી, નવી વસ્તુઓ મળે છે, આર્થિક વિકાસમાં મદદરૂપ. પ્રશ્ન મુક્ત વેપારની વિરુદ્ધની દલીલો સમજાવો અથવા તો સંરક્ષણ નીતિની તરફેણની દલીલો. તો આની અંદર જુદા જુદા મુદ્દાઓ, બેરોજગારી, અલ્પ વિકસિત દેશોને ઓછો લાભ, નુકસાનકારક વસ્તુઓની આયાતો વધે છે, ડમ્પિંગનો પ્રશ્ન જોવા મળે છે, પરાવલંબન, વેપારની શરતોમાં પ્રતિકૂળતા ઊભી થાય, વિદેશી કંપનીઓનું વર્ચસ્વ વધે છે. પ્રશ્ન તાજેતરની આયાત અને નિકાસ નીતિ સમજાવો. તો તેમાં જુદા જુદા મુદ્દાઓ, મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન, વસ્તુઓની અને સેવાઓની નિકાસ પ્રોત્સાહનની યોજનાઓ, SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને પ્રોત્સાહન, ઈ કોમર્સને પ્રોત્સાહન, ઝઘડા નિવારણ માટેની વ્યવસ્થા, FDIમાં સરકારે જુદી જુદી રાહતો આપી છે, સોફ્ટવેરની નિકાસોને પ્રોત્સાહન આપ્યું છે. પ્રશ્ન વિશ્વ બેંક IBRD વિશે સમજાવો. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, વિશ્વ બેંકનું પૂરું નામ. તેના જુદા જુદા કાર્યો જોવા મળે છે, વિદેશ વેપારને વેગ આપવો, મૂડીરોકાણને વેગ આપવો વગેરે કાર્યો છે. સભ્યપદ, વ્યવસ્થાતંત્ર, ધિરાણ પ્રવૃત્તિ વગેરે મુદ્દાઓ લઈ શકાય. તેવી જ રીતે અન્ય પ્રવૃત્તિઓમાં પ્રશિક્ષણ,
સહકાર, પ્રોજેક્ટનું મૂલ્યાંકન, ટેકનિકલ સહાય વગેરે મુદ્દાઓ છે. તેની ટીકાઓ પણ જોવા મળે છે. અલ્પવિકસિત દેશોને ઓછું ધિરાણ, અમુક વખતે ધિરાણમાં વ્યાજ વધુ હોય છે, સંચાલનમાં અમુક દેશોનું વર્ચસ્વ વધુ વગેરે મુદ્દાઓ છે. પ્રશ્ન: વિશ્વ વેપાર સંગઠન WTO વિશે સમજાવો. 1955માં ગેટના સ્થાને WTOની સ્થાપના થઈ છે. વિશ્વ વ્યાપાર સંગઠનના વિવિધ ઉદ્દેશ્યો જોવા મળે છે. વિદેશ વેપાર પરના નિયંત્રણો અથવા અંકુશો દૂર કરવા, વિદેશ વેપારમાં પારદર્શિતા લાવવી વગેરે મુદ્દાઓ છે. WTOનું કાર્ય માળખું, તેના બે વિભાગ જોવા મળે છે. WTOની ટીકાઓ અથવા મર્યાદાઓ: વિકસિત દેશોની વધુ તરફેણ, કામદારોના હકોનું રક્ષણ નથી થયું, USA જેવા અમુક વિકસિત દેશોનું વર્ચસ્વ વધુ રહ્યું છે સંચાલનમાં, વિદેશી કંપનીઓની હરીફાઈ વધી છે, દેશના ઉદ્યોગોને નુકસાન થયું છે. વિકાસશીલ દેશો માટે પર્યાવરણીય મુદ્દા ઉપર વેપાર અવરોધો ઊભા કરવામાં આવ્યા છે. આ વિડીયો દ્વારા આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો વિશે જાણકારી પ્રાપ્ત થઈ હશે. વધુ જાણકારી અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.